કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે આપણે સમાસ પરિચય શીખ્યા, થોડી ઘણી હું તમને એની ચર્ચા કરાવી જાઉં તો એની વ્યાખ્યા શીખ્યા કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ પદો ભેગા મળી નવા અર્થ વાળો નવો શબ્દ બનાવે, એ શબ્દ એટલે સામાસિક પદ અને એ પ્રક્રિયા એટલે સમાસ. પછી આપણે શીખ્યા સમાસનો વ્યુત્પત્તિ. તો સમાસ બે શબ્દ પરથી બન્યો છે, સમ વત્તા આસ. સમ એટલે યોગ્ય, સરખું, પ્રમાણસર, અને આસ એટલે ગોઠવણી. વ્યુત્પત્તિ જનક વ્યાખ્યા જોઈ કે ભાઈ પદોની યોગ્ય ગોઠવણી એટલે સમાસ. ત્યાર પછી આપણે સમાસના ચાર પ્રકારોની ચર્ચા નવમામાં કરવાની છે, ચાર પ્રકારોની ચર્ચા દસમામાં કરવાની છે. દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને બહુવિહીન સમાસ ચાર નવમામાં છે. ઉપપદ સમાસ, નિયત તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, અવ્યવિભાવ સમાસ અને દ્વિગુ સમાસ આટલા દસમામાં છે. પછી જોયું કે વિગ્રહ એટલે શું, કે ભાઈ પદોને છૂટા પાડવાની ક્રિયા એટલે વિગ્રહ. ત્યાર પછી જોયું કે ભાઈ સમાસમાં ત્રણ પદ હોય છે, પૂર્વ પદ, મધ્યમ પદ અને ઉત્તર પદ. દ્વંદ્વ સમાસની વાત કરી કે ભાઈ જેમાં બે પદો હોય, બંને સ્વતંત્ર હોય છે, મુખ્ય હોય છે, વાક્યમાં સ્વતંત્ર વાપરી શકાય એના વિગ્રહ જોયા, અને અથવા કે બે પ્રકારો જોયા, ઇતરેતર અને સમાહાર. ઇતરેતરની વાત કરી સજીવ સૂચના વિભાજન માટે અને સમાહારની વાત કરી નિર્જીવ સૂચના વિભાજન માટે. આજે આપણે અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છે તત્પુરુષ સમાસ. મિત્રો આ સમાસ સમજવો સહેલો છે, પણ આપણે ગઈકાલે વાત કરી હતી તેમ ઓળખાવો ખૂબ અઘરો છે. ગભરાવતો નથી, પણ તમારું ધ્યાન વધુ કેન્દ્રિત થાય એ માટે તમને કહું કે આ સમાસ જો તમને આવડી જાય તો લગભગ સમાસ 50% તમને આ એક જ સમાસમાં આવડી જાય, કારણ કે આ સૌથી વધુ પૂછાતો સમાસ છે. એવું કેમ, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. એની બે વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા એવી છે કે આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે, એવી આપણે વાત કરી. આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. અને બીજી વ્યાખ્યા એવી છે કે આ સમાસનો વિગ્રહ કરતા પૂર્વ પદને વિભક્તિ પ્રત્યે લાગે છે. ફરી વાત કરીએ, બે વ્યાખ્યા છે. આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે, અને પછી વાત કરી કે આ સમાસનો વિગ્રહ કરતા પૂર્વ પદને વિભક્તિ પ્રત્યે લાગે. પ્રશ્ન એ છે કે આ વિભક્તિ એ શું છે? અત્યાર સુધી આપણે એની કોઈ ચર્ચા કરી નથી. નવમામાં પણ એવું કશું ટોપિક આવતો નથી, દસમામાં પણ આવતો નથી. હા, જ્યારે આ સમાસ આવે છે ત્યારે આની ચર્ચા ફરજિયાત કરવી પડતી હોય છે. એટલે નવમામાં આપણે એની ચર્ચા કરી, દસમામાં આપણે એનું પુનરાવર્તન કરી લેશું. શું છે વિભક્તિ? એટલે કે કોઈ પણ કરતા પોતાની ક્રિયા કરવા માટે અનુક્રમે દ્વિતીયાથી લઈને સપ્તમી સુધીનું, એટલે કે કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ, આટલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એને ક્રિયા કરવી હોય તો કોઈકને એ પોતાનું ક્રિયા બનાવે, તો એ ક્રિયા, ક્રિયા કરવા માટે કોઈકનો સાધન તરીકે ઉપયોગ કરે, એ વ્યક્તિ હોય, પદાર્થ હોય, કોઈ પણ ક્રિયા કરતો હોય તો એનું ફળ કોઈકને મળતું હોય, ક્યાંકથી છૂટો પડતો હોય, ક્યાંકથી જોડાતો હોય, કોઈકની અંદર હોય વગેરે, કેટલીક વસ્તુઓ ચોક્કસપણે કરતા પોતાની ક્રિયામાં કરતો હોય છે, એ જે વસ્તુ થઈ એને કહેવાય વિભક્તિ. આ બધી વસ્તુઓને રજૂ કરવા માટે કંઈક તો કરવું પડે. એટલે વ્યાકરણ શાસ્ત્રીઓએ કરતા જે પોતાની ક્રિયા કરે છે, જેની આપણે હમણાં ચર્ચા કરી, એ બધાને ચોક્કસ પ્રકારના પ્રત્યય આપી દીધા છે. આ પ્રત્યય આવે એટલે વાચક વર્ગ તરત જ સમજી જશે કે ભાઈ કરતાએ કોને ઉપયોગમાં લીધો અને તે પણ કયા ઇન્ટેન્શનથી. તો એ જે આખી પ્રોસેસ છે એને કહેવાશે વિભક્તિ વ્યવસ્થા.
હું વળી પાછો એક વાર કહું, તત્પુરુષ સમાસ એટલે બે વ્યાખ્યા ધરાવે છે. પરીક્ષામાં તમને પૂછાય કે તત્પુરુષ સમાસની વ્યાખ્યા લખો, તો બંને લખવી ફરજિયાત છે. જુઓ આ સમાસમાં પૂર્વ ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ ત્રણ પદો છે. મધ્યમ પદ લોપી સમાસ સિવાય તમને મધ્યમ પદ ક્યાંય આવવાનું નથી, એટલે દરેક સમાસમાં તમને બે જ પદની ચર્ચા ચાલશે, પૂર્વ પદ ઉત્તર પદ, પૂર્વ પદ ઉત્તર પદ. અહીંયા પણ એક છે, જુઓ આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. અને બીજી વ્યાખ્યા શું હોય કે આ સમાસનો વિગ્રહ કરતા પૂર્વ પદને વિભક્તિ પ્રત્યે લાગે. મિત્ર તત્પુરુષ સમાસમાં આપણે જે વાત કરી વિભક્તિ વ્યવસ્થા, તો એ વિભક્તિ વ્યવસ્થા પહેલા તો તમારે કોષ્ટક દ્વારા સમજવી પડે. હવે જો પહેલા તમારી સામે છે વિભક્તિ ક્રમ, પછી છે વિભક્તિનું નામ, મેં ટૂંકમાં લખ્યું છે વિભક્તિનો ક્રમ, વિભક્તિનું નામ, પછી આપણે બે ભાષામાં સમાસ આવવાના છે, ગુજરાતીમાં અને સંસ્કૃતમાં. તો ગુજરાતીમાં પ્રત્યય અને સંસ્કૃતમાં પ્રત્યય. જો આપણે અગાઉ વાત કરી તેમ કે કર્તા પોતાની ક્રિયા કરવા માટે કર્મથી લઈને અધિકરણ સુધી ઉપયોગ કરે છે, સંબોધનનો ઉપયોગ કરે છે, પણ એ તો કોઈને માન દર્શાવવા માટે વપરાતો હોય છે. પણ કર્તા કોઈ પણ ક્રિયા કરવા માંગે, અહીંયા તો ખાલી ક્રમ લખ્યો છે, પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી નો છે, આપણે આ અભિવ્યક્તિનું છે. નામ શું રાખ્યા છે? એ ભાઈ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. હું પાછો એક વાર બોલી જાઉં, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. કર્તા જ્યારે પણ કોઈ પણ ક્રિયા કરતો હોય તો કર્તા પોતે મુખ્ય છે, એ ન હોય તો નીચેની કોઈ પણ વિભક્તિ અસ્તિત્વમાં આવવાની જ નથી, એટલે એ રાજા કહી શકાય, પ્રધાન કહી શકાય. એટલે ક્યાં તો એને કોઈ પ્રત્યય નથી અને લાગે તો એ જ પ્રમાણે સંસ્કૃતમાં ક્યાં તો કોઈ પ્રત્યય નથી અને લાગે તો વિસર્ગ. આને આપણે શું કહેશું? વિસર્ગ. આઠમા ધોરણ સુધી તમે આને બે ટક્કા કહી દેતા હતા તો ચાલતા હતા, હવે નવ અને દસમાં આને તમારે ચોક્કસપણે તમે જાણતા હો તો વેલ એન્ડ ગુડ, પણ હવે આ જે બે ટક્કા જેને ગણિતમાં જેમ કહેવાય છે એને હવે ભાષાકીય દ્રષ્ટિએ શું કહેવાશે? વિસર્ગ. સરસ. હવે જુઓ કર્તા જ્યારે કોઈ પણ ક્રિયા કરતો હોય ત્યારે એ ક્રિયાને શું કહેવાશે? કર્મ. એને ક્યાં તો કોઈ પ્રત્યય લાગતો નથી, લાગે તો ને, ક્યારેક ક્યારેક એને મા પ્રત્યય પણ લાગે છે, પણ જોજો આના ઉપર અનુસ્વાર મુકાશે નહીં. કેમ? એ અહીંયા આવે છે, બેમાં શું ફરક એ આપણે જોઈશું. સંસ્કૃતમાં આવો તો આને શું કહેવાશે? આ છે અનુસ્વાર, અને આ કહેવાશે હલંત્યમ. જોજો અત્યાર સુધી તમે આને ખોડો કહી દેતા હતા, હવે એવું ચાલે નહીં, ખોડો કહેવાશે નહીં, હલંત્ય તમારે આ નામ હવે જાણવું પડશે. સંસ્કૃતમાં બે પ્રત્યય, એક તો વિસર્ગ એટલે સોરી એક તો અનુસ્વાર અને બીજો છે હલંત્ય મ. બીજું, કરતા કોઈ પણ ક્રિયા કરતો હોય એટલે એને સાધનની જરૂર પડે. હવે સાધન તરીકે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરી શકે કે ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિનો પણ ઉપયોગ કરી શકે. ચલો તમારે કોઈ ક્રિયા કરવી છે અને તમે કોઈકના માધ્યમથી કરાવો છો, તો જે માધ્યમ તમે પસંદ કર્યું એ તો વ્યક્તિ હોવાનો, તમારા માટે તો એ સાધન બન્યો ને, તમારા માટે તો એ ક્રિયાની પૂર્તિ માટે સાધન બન્યો. પછી એ વ્યક્તિ કોનો ઉપયોગ કરે છે ડઝન્ટ મેટર, તમે કરતા છો, તમારે ક્રિયા કરવાની છે, તમે સાધનનો ઉપયોગ કર્યો એ શું કહેવાશે? કરણ વિભક્તિ. એના પ્રત્યે છે ગુજરાતીમાં થી વડે વાર થકી આવશે, થી થકી વડે દ્વારા, અને સંસ્કૃતમાં આવશે એન, અને ક્યારેક ક્યારેક ત વપરાય છે, જો હલંત્ય નથી એ અહીંયા આવશે. આ બેમાં શું ફરક છે એની પણ ચર્ચા કરી લેશું. હવે કર્તાએ કોઈ પણ ક્રિયા કરી,
સાધનનો ઉપયોગ કર્યો. હવે જો ક્રિયાનું ફળ કોઈક બીજાને મળતું હોય છે, માની લો કે અત્યારે હું કરતા છું, હું તમને ભણાવવાની ક્રિયા કરી રહ્યો છું, મે સાધન તરીકે આ બોર્ડનો ઉપયોગ કર્યો, આ પેનનો ઉપયોગ કર્યો, આ મારા માટે સાધન છે, પણ હવે આ ક્રિયાનું ફળ કોને મળવાનું? તમને વિદ્યાર્થીઓ, કરતા હું છું, ક્રિયા હું કરું છું, પણ ફળ કોને મળવાનું છે? વિદ્યાર્થીઓને. તો જેને ક્રિયાનું ફળ મળતું હોય એની ચોથી વિભક્તિ થાય, એનું નામ છે સંપ્રદાન, અને પ્રત્યય છે ને માટે અથવા ને લીધે. અને સંસ્કૃતમાં જો એ પુલ્લિંગ શબ્દ હોય તો યા આવશે, અને ધારો કે સ્ત્રીલિંગ શબ્દ હોય તો આવશે યા. પછી માની લો કે તમે કોઈ જગ્યાએથી છૂટા પડી જાઓ છો, અથવા એક સાદું ઉદાહરણ તમને કહું કે ભાઈ ઝાડ પરથી વૃક્ષ પાન પડ્યો, વૃક્ષ પરથી પાન પડ્યો, શું પડ્યું? પાન. હવે પાનને કોઈ પ્રત્યય લાગ્યો નહીં, કારણ કે એ તો છૂટું પડી ગયું, પણ ક્યાંથી છૂટું પડ્યું? સરસ, વૃક્ષમાંથી. તો વૃક્ષને શું પ્રત્યય લાગ્યો? થી, વૃક્ષથી અથવા વૃક્ષમાંથી પાન પડ્યો. તો પંચમી વિભક્તિનું કામ એ છે કે જ્યાંથી જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ છૂટો પડતો હોય તો એ સ્થાન, એ વ્યક્તિની શું થશે? પંચમી, એટલે કે અપાદાન, એટલે કે થી માંથી, અને સંસ્કૃતમાં પ્રત્યય છે અલંત્ય ત. સરસ. હવે સબંધ, બહુ સાદી વસ્તુ, જેવું એનું નામ છે એવું જ આ વિભક્તિનું કામ છે. કરતા પોતાની ક્રિયા કરવા માટે અનુકૂળતા અનુસાર જેનો, જેની સાથે સંબંધ બાંધે એ બંને વચ્ચે આ પ્રત્યયો આવે. ગુજરાતીમાં નો, ની, નું, ના, અને સંસ્કૃતમાં આવો તો સ્ય. અધિકરણ, કોઈકની અંદર હોય. ધારો કે હું એમ કહું કે મારી પેન ટેબલની અંદર છે, અથવા ટેબલમાં પુસ્તક છે, તો મા પ્રત્યે આ આવ્યો. જોજો, આ નહીં, આ આવ્યો અનુસ્વાર વાળો. આ મા એ દર્શાવે છે અંદર. તો સપ્તમી અધિકરણ વિભક્તિ ચોક્કસ પ્રમાણે બે વસ્તુ દર્શાવે, એક છે સ્થળ અને એક છે સમય. સપ્તમી વિભક્તિનું આ કામ છે બે વસ્તુ ચોક્કસ દર્શાવે, સ્થળ અને સમય. ગુજરાતીમાં પ્રત્યય છે ની અંદર, ની બહાર, પછી મેં ડેશ ડેશ કર્યું છે ઘણા દોસ્તો, જેમ કે ની અંદર, ની બહાર, ની ઉપર, ની નીચે, ની સામે, ની આગળ, ની પાછળ વગેરે. અને એક અગત્યનો પ્રશ્ન છે, એટલે એક અગત્યનો પ્રત્યય છે માં, પણ અનુસ્વાર સાથે, એટલે સંસ્કૃતમાં એક જ પ્રત્યય શું, અને સપ્તમી શું કામ દર્શાવે છે? સ્થળ અને સમય. અને છેલ્લી સંબોધન. હવે ગુજરાતીમાં આ વિભક્તિ આવતી નથી, પણ આપણે વાપરીએ તો છે જ. માન દર્શાવવા માટે અથવા બોલાવવા માટે અથવા ઉદ્ગાર વ્યક્ત કરવા માટે આ પ્રત્યય તો વાપરીએ જ છે. હે, અરે, ઓ, એ બધા પ્રત્યય ગુજરાતીમાં પણ વાપરીએ જ છે, પણ ગુજરાતીમાં સાત સુધીની વિભક્તિને પ્રામાણિકતા મળેલી છે, પણ અષ્ટમી વપરાય તો છે જ, એટલે આપણે કોષ્ટકમાં તો રજૂઆત કરવી જ પડશે. એનો પ્રત્યય છે હે, અરે, ઓ, અને સંસ્કૃતમાં હે અને સાથે શું છે? સરસ, વિસર્ગ. હવે આ વિભક્તિ માન દર્શાવવા માટે, કોઈકને માન આપવા માટે વપરાતી હોય છે. આ આખી ક્રિયાને કહેવાશે વિભક્તિ વ્યવસ્થા. આપણે સંસ્કૃત તત્પુરુષ સમાસમાં આપણે એવી વ્યાખ્યા જોઈ કે પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. કયો સંબંધ હશે? તો આ સંબંધ હોય. કયો? આ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન સંબંધ અને અધિકરણ આ સંબંધથી જોડાયેલા હોય છે. પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય, તત્પુરુષની પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યામાં એવું લખ્યું કે ભાઈ આ સમાસનો વિગ્રહ કરતા પૂર્વ પદને વિભક્તિ પ્રત્યે લાગે. કયા પ્રત્યે લાગી શકે? તો એ વચ્ચે આ છે. ગુજરાતી હોય તો આ લાગે, સંસ્કૃત હોય તો આ લાગે. હવે આ પ્રત્યયને આધારે નક્કી થાય કે ભાઈ બે પદ વચ્ચે, એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે કયો સમાસ છે. જોજો મિત્રો, તત્પુરુષ સમાસ
તત્પુરુષ સમાસનું પોતાનું ઇન્ડિવિડ્યુઅલ કોઈ પ્રત્યય નથી। તમને પરીક્ષામાં એને પૂછાય દ્વિતીય તત્પુરુષ સમાસ, તૃતીય તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ, ચાલો સપ્તમી તત્પુરુષ સમાસ, તો એની પાછળ કોઈ વ્યાખ્યા નથી। વ્યાખ્યા તો મૂળ બે જ છે, પણ પ્રત્યય આપણી પાસે આટલા છે। તો હવે ધારો કે પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે થી પ્રત્યય આવતો હોય, અને ત્યાં તો પછી તમારે છૂટો પાડતી વખતે તમને વચ્ચે થી મૂકવો પડતો હોય, તો ત્યાં તમારે લખવાનું પંચમી તત્પુરુષ સમાસ। અપાદાન તત્પુરુષ સમાસ એવું નહીં લખવાનું, પંચમી તત્પુરુષ સમાસ। ધારો કે કર્તા ક્રિયા કરી રહ્યો છે અને એમાં વચ્ચે આ પ્રત્યય આવ્યો, તો ત્યાં તમારે લખવાનું દ્વિતીય તત્પુરુષ સમાસ। નવમામાં તમે છો તો નવમામાં ચોક્કસ પ્રકારે તમારે આ નામ દર્શાવવા પડે કે ભાઈ દ્વિતીય તત્પુરુષ સમાસ, ચતુર્થી તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ। દસમામાં જ્યારે આવો તો ત્યાં એવો વિકલ્પ રહી જતો હોય છે કે તમે ક્યાં તો ડાયરેક્ટ તત્પુરુષ સમાસ લખી શકો, ક્યાં તો પછી આમાંથી કોઈ અલગ લખી શકો, પણ નવમામાં એ વસ્તુ આપણે રાખવાની નથી, કારણ કે નવમું આપણે દસમા માટે પ્રેક્ટિસ માટે આ કામ કરવાનું છે, તો શીખવાનું છે, માટે આપણે ચોક્કસપણે આ જ કામ કરવાનું છે, ખાલી આ લખીને છૂટી જવાનું નથી। તો આ જે આખી પ્રોસેસ થઈ એ આખી પ્રોસેસને કહેવાશે વિભક્તિ વ્યવસ્થા। બે વર્ષ પહેલા દસમા ધોરણમાં આ ટોપિક હતો, એને નવા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યો, પણ જ્યાં સુધી તત્પુરુષ સમાસ વ્યાકરણ શાસ્ત્રમાં અસ્તિત્વમાં છે ત્યાં સુધી એને સમજવા આ ટોપિક સમજવો અત્યંત અનિવાર્ય છે। તો મિત્રો પહેલા તત્પુરુષ સમાસની વ્યાખ્યા જોઈ, વિભક્તિ વ્યવસ્થા દ્વારા કોષ્ટક ત્યાંથી એને માહિતી જોઈ। હવે એક વખત આપણે વિભક્તિ વ્યવસ્થા એટલે કે આનું જે હું તમને થિયરી બોલી ગયો એ એક વખત આપણે લખી દઈએ, જેથી તમને ઉતાવળ લેવા અને એને સમજવામાં સરળતા રહે। ચાલો મિત્રો અહીંયા જે આપણે વાત કરી વિભક્તિ વ્યવસ્થાના કોષ્ટકમાં એની જ ચર્ચા આપણે અહીંયા કરી લઈએ। વિભક્તિ વ્યવસ્થા હું તમને જે બોલી રહ્યો કે ભાઈ કર્તા કર્મથી લઈને અધિકરણ સુધીની વિભક્તિ દ્વારા કોઈ પણ ક્રિયા પૂર્ણ કરે છે, તો તમને થિયરી તરીકે આ માહિતી મેં તમને આપી દીધી, જેથી કરીને તત્પુરુષ સમાસ દ્વિતીય છે, ચતુર્થી છે, ષષ્ઠી છે એ ઓળખવામાં સરળતા રહે। જે ક્રિયા કરે છે એને શું કહેવાય? કર્તા। કર્તા જે ક્રિયા કરે છે એને કહેવાય કર્મ। કર્તા ક્રિયા કરવા જેનો સાધન તરીકે ઉપયોગ કરે છે એ કહેવાય કર્મ। ક્રિયાનું ફળ જેને મળે તેની કઈ થાય? ચતુર્થી વિભક્તિ। અપાદાન, કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થ જ્યાંથી છૂટો પડે એ સ્થાન એ વ્યક્તિ કે વસ્તુની પંચમી વિભક્તિ થાય। આ ખાસ યાદ રાખવાનું, છૂટો પડે તેની પંચમી વિભક્તિ થાય। જે છૂટો પડી ગયો છે એને કોઈ લેવા દેવા નથી, જ્યાંથી છૂટો પડે છે એ આપણા માટે અગત્યનું છે। સંબંધ, કર્તા ક્રિયા કરવા જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિ સાથે સંબંધ રચે છે એની કઈ થાય? ષષ્ઠી વિભક્તિ। ચોક્કસ પ્રકારે સ્થાન એટલે કે સ્થળ અને સમય દર્શાવવા માટે અધિકરણ અને સંબોધન શું છે? કર્તા સામેવાળાને જ્યારે માન આદર વગેરે દર્શાવવા માટે અષ્ટમી વિભક્તિ એટલે કે સંબોધન વિભક્તિ વાપરે છે। આ પ્રકારે તમારે જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદ ની વચ્ચે આ પ્રકારનો એટલે કે કર્મથી માંડી અધિકરણ સુધીનો સંબંધ રચાતો હોય, તો એ તમે આ થિયરી દ્વારા જાણી શકો કે ભાઈ આપણે તત્પુરુષની બીજી વ્યાખ્યા છે કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદનો વિગ્રહ કરતા પૂર્વપદને વિભક્તિ પ્રત્યે લાગે, વિભક્તિ પ્રત્યે લાગે
ખબર કેવી રીતે પડી પણ તમે એ બે પદને જ્યારે છૂટા પાડો છો ત્યારે એની વચ્ચે દ્વિતીયાથી માંડીને અધિકરણ સુધીનો કોઈ એક બાબત કોઈ એક ગુણ ચોક્કસપણે હોય હોય ને હોય જ છે એ ગુણ કયો છે ધારો કે ચતુર્થી હોય તો ચતુર્થી તત્પુરુષ સમાસ ધારો કે ષષ્ઠી હોય તો સંબંધ એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ ધારો કે પંચમી હોય તો પંચમી તત્પુરુષ સમાસ એ પ્રકારે તમારે દર્શાવવો પડે તો મિત્રો આ સમાસ થિયરીકલ રીતે પણ જોવા જાવ તો બહુ લાંબો છે કારણ કે એની વ્યાખ્યા છે પાછું એની સાથે વિભક્તિ કોષ્ટક સંકળાયેલો છે અને જો આ તો ખાલી જાણકારી માટે છે મિત્રો આ તમારે પરીક્ષામાં ક્યાંય પૂછાતું નથી આ તો તમને આ દર્શાવવા આ આ વસ્તુ જ્યારે તમારે કામ કરવાનું છે આપણે આને નામ આપ્યું હતું વિગ્રહ કરતી વખતે જ્યારે તમે વિગ્રહ કરી રહ્યા છો તો ત્યારે તમારે આ થિયરી જાણવી ફરજિયાત છે કારણ કે તમને ક્યાં ખબર પડે પહેલી ફેરીમાં કે પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે કયો પ્રત્યય રહેલો છે તો એના માટે તમારે આ થિયરી જાણવી ફરજિયાત છે તો સૌથી પહેલા આપણે સમાસ તત્પુરુષ સમાસની બે વ્યાખ્યા જોઈ કે પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલો હોય છે બીજી વ્યાખ્યા જોઈ કે પૂર્વ પદ અને ઉત્તર પદનો એટલે કે આ સમાસનો વિગ્રહ કરતા પૂર્વ પદને વિભક્તિ પ્રત્યે લાગે કયા વિભક્તિ પ્રત્યે તે આપણે જોયા વિભક્તિ પ્રત્યે લાગે તો તમને પહેલી ફેરીમાં વિધાઉટ પ્રેક્ટિસ કેવી રીતે ખબર પડશે કે આપણે આમાં કયો પ્રત્યય લગાડવાનો છે તો એના માટે આ થિયરી આપણે શીખી શરૂઆતમાં તમને આ થિયરીની જરૂર પડશે જેમ જેમ આપણે આ બધા સમાસ ના ઉદાહરણોની ચર્ચા કરતા જશું તેમ તેમ તમારા માટે પછી એ ઓળખવું આમ સામાન્ય થઈ જશે કારણ કે પછી આ થિયરી તમારા મગજમાં સેટ કરી ગઈ હોય કે ભાઈ છૂટા પડવાનું આવે એટલે પંચમી જશે ક્રિયાનું ફળ મળતું હોય એટલે ચતુર્થી જશે પછી આ સમજવું સેવ થઈ જશે પણ શરૂઆતમાં સમજતી વખતે ઓળખતી વખતે આ થિયરી આપણા માટે અગત્યની છે જો મિત્રો આપણે અહીંયા આજે ચાર ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ કર્ણપટલ જો તમારી પાસે બે શબ્દ છે આ છે પૂર્વ પદ અને આ છે ઉત્તર પદ સમાસની તત્પુરુષની વ્યાખ્યા કરો તો પૂર્વ પદ અને ઉત્તર પદનો વિગ્રહ કરતા પૂર્વ પદને વિભક્તિ પ્રત્યય લાગે હવે તમારે એ જોવું પડે કે કર્ણ અને પટલ એમની વચ્ચે શું રહેલું છે એટલે કે ભાઈ કંઈક સંબંધની વાત કરવામાં આવી છે કારણ કે કર્ણ અને પટલ એટલે પટલ મીન્સ લેયર તો હવે એનું શું છે ભાઈ કર્ણનું પટલ પછી આવ્યું યુદ્ધ ભૂમિ છૂટું પાડો પૂર્વ પદ અને ઉત્તર પદ ભાઈ યુદ્ધ અને ભૂમિ એની વચ્ચે શું દર્શાવવામાં આવ્યું ભાઈ સંબંધ તો એમાં પણ વચ્ચે શું આવશે યુદ્ધની ભૂમિ પછી આવ્યું કુશળ તો કુશળમાં હવે તમારે વિગ્રહ કરવો પડશે તો એ અઘરું થઈ જાય તો શું આવે કુશળ તો એક આખો શબ્દ છે પણ એમાં આના ચોક્કસ આનો વિગ્રહ થાય કાર્ય માં કુશળ અહીંયા આવ્યું એ ચોક્કસ પ્રકારે સ્થાન દર્શાવે છે સાનું ભાઈ કુશળતા સામા છે ભાઈ કાર્યમાં અને પછી શું આવ્યું ગૃહ અને સ્થળ સ્થળ એટલે રહેવું ગૃહ એટલે ઘર ગૃહસ્થ ગૃહ માં સ્થ તો આ પણ શું આવ્યું સ્થાન અત્યારે માત્ર ચાર ઉદાહરણ રાખીએ જેથી કરીને આજના વિડીયોમાં ઘણું બધું શીખ્યા ચાર ઉદાહરણો સૌથી સહેલા લીધા જેથી કરીને આખો કોન્સેપ્ટ તમારા મગજમાં આવે હવે પછીનો જે કંઈ પણ આપણો હવે વિડીયો આવશે એમાં આપણે આ સમાસના ઉદાહરણોની ચર્ચા કરશું પહેલા તો હવે પછીના જે બે સમાસ છે આપણે કર્મધારય અને બહુવ્રીહિ પહેલા એને શીખી લેશું ચાર પ્રકારો જ્યારે બધા પૂરા થઈ જશે પછી માત્ર સમાસના ઉદાહરણનો એક લેક્ચર ગોઠવશું એમાં તમને ચારે ચાર સમાસના ઉદાહરણોની આપણે પ્રેક્ટિસ કરશું નિરાંત રાખજો ધીરજ રાખજો
પહેલી ફેરીમાં સમાસ સમજમાં આવી જવું એ બહુ રેર હોય છે, પણ હિંમત હારવી નહીં. આપણે ઉદાહરણોની પ્રેક્ટિસ ભરપૂર કરશું એટલે તમને એ વસ્તુ દ્રઢ થઈ જ જશે કે ભાઈ તત્પુરુષ એટલે શું, કર્મધારય એટલે શું. તો આજે આપણે ખાલી એક જ સમાસ શીખ્યા, તત્પુરુષ સમાસ. પહેલી એની વ્યાખ્યા જોઈ કે પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધી જોડાયેલા હોય. બીજી એની વ્યાખ્યા જોઈ કે પૂર્વ પદ અને ઉત્તર પદનો વિગ્રહ કરતા પૂર્વ પદની વિભક્તિ પ્રત્યે લાગે. ત્યાર પછી હવે દ્વંદ્વમાં આપણે વિગ્રહસૂચક પ્રત્યે જોયેલા કયા, અને અથવા કે. તો તત્પુરુષમાં તો આપણે ઘણું બધું છે, કારણ કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સાથે લેવા જાવતો સંબોધન, આમ આઠ વિભક્તિ છે. આઠ વિભક્તિ છે એટલે આઠ વિભક્તિના ચોક્કસ પ્રત્યય હોય, એ પ્રત્યય જ્યારે પૂર્વ પદની સાથે જોડાય એટલે ક્રમિક પેલી વિભક્તિ વ્યવસ્થાની થિયરી અનુસાર દ્વિતીય તત્પુરુષ સમાસ, તૃતીય તત્પુરુષ સમાસ, ચતુર્થી તત્પુરુષ સમાસ એવી રીતે ઓળખાય, અને કેટલાક ઉદાહરણની આપણે ચર્ચા કરી. તો આજે અહીંયા સુધી આપણે સીમિત રાખીએ છીએ. ખાસ કરીને આજનો આ વિડિયો મગજમાં ઉતારવો, કારણ કે તત્પુરુષ સમાસ સમજવો થોડો અઘરો છે, પણ એમ સહેલો છે, એટલે થોડો વિશ્વાસ રાખજો અને વિડિયો નિરાંતે જોજો અને આ હોમવર્કમાં બે વખત લખજો. અસ્તુ.